નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન માં આપ સર્વે વાળા વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની આપણે શરૂઆત કરીએ છીએ. આજે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, જેમાં ચેપ્ટર નંબર 11. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા ટોપિક તરફ જઈએ છીએ. છેલ્લા વિડિયો લેક્ચર સુધી આપણે સ્થળાંતર ભણ્યા છીએ, આજે આપણે શહેરીકરણ અર્બનાઇઝેશન તરફ જઈ રહ્યા છીએ. તો શહેરીકરણ ભણતા પહેલા આજે બે પ્રશ્નો ભણવાના છે. પહેલો પ્રશ્ન, શહેર અથવા તો નગર એટલે શું? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ અર્બન, શહેર એટલે શું? અને બીજો પ્રશ્ન છે, શહેરીકરણ એટલે શું? અર્બનાઇઝેશન, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ અર્બનાઇઝેશન, શહેરીકરણ એટલે શું? તો ચલો, શહેરીકરણ ભણતા પહેલા શહેર ભણવું પડશે. અત્યાર સુધી આપણે શહેરમાં રહીએ છીએ, શહેરમાં હરીએ છીએ, ફરીએ છીએ, પણ આપણને શહેર એટલે શું એ ખબર જ નથી. તો ચલો અત્યારે આપણે શહેરની વ્યાખ્યા ભણીશું. તો પહેલું જ વાક્ય, ઈસવીસન 1951 શહેરની વ્યાખ્યા કેવી હતી? ઉદાર, ઉદાર એટલે ફ્લેક્સિબલ, અને જે ગણો તે બધું શહેર જ છે એવી. 1951 માં શહેરની વ્યાખ્યા ઉદાર હતી, પરંતુ ઈસવીસન 1961 બાદ આ વ્યાખ્યા કેવી બની ગઈ? ચુસ્ત બની. ચુસ્તનો મતલબ નીતિ નિયમ વાળી બની. જો આ નિયમ નું પાલન થાય તો શહેર, પાલન ના થાય તો શહેર નહીં, એવી ચુસ્ત બની. એક ગુણનો પ્રશ્ન પૂછાય કે શહેરની વ્યાખ્યા રૂઢિચુસ્ત અથવા તો ચુસ્ત ક્યારે બની 1961 માં, અને ઉદાર ક્યારે હતી? તો કે 1951 માં. ત્યારબાદ 1971, 81, 91 અને 2001 સુધીમાં જે વ્યાખ્યા આપવામાં આવી તે નીચે મુજબ છે. નંબર 1, એવા તમામ વિસ્તારો કે જ્યાં ત્રણ બાબતોમાંથી કોઈ એક, ત્રણે ત્રણ નહીં, ત્રણમાંથી કોઈ એક. તો ચલો, એવા તમામ વિસ્તારો કે જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, આપણે ત્યાં એએમસી છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, એવા તમામ વિસ્તારો કે જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન હોય અથવા કેન્ટોનમેન્ટ બોર્ડ હોય. તમે જો કેટલાક એરિયા જે છે, કેટલાક વિસ્તાર કેન્ટ એરિયા હોય છે, તો ત્યાંનું સંચાલન કોણ કરશે? કેન્ટોનમેન્ટ બોર્ડ કરશે. તો જુઓ, એવા તમામ વિસ્તારો કે જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, કેન્ટોનમેન્ટ બોર્ડ હોય અથવા નોટિફાઈડ, નોટિફાઈડ નો મતલબ ઉલ્લેખ કરેલો, નોટિફાઈડ ટાઉન્સ એરિયા કમિટી હોય. ફરીથી, એવા તમામ વિસ્તારો કે જ્યાં ત્રણમાંથી કોઈ એક હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન, કેન્ટોનમેન્ટ બોર્ડ અથવા નોટિફાઈડ ટાઉન્સ એરિયા કમિટી હોય. નંબર 2, જ્યાં નીચેના ત્રણ માપદંડ, ત્રણ શરતોનું પાલન થતું હોય. નંબર 1, 5000 કે તેથી વધુ વસ્તી હોય. જો ત્રણ શરતોમાં પહેલી શરત, 5000 કે તેથી વધુ વસ્તી હોય. નંબર 2, 75% વધુ પુરુષો ખેતી સિવાયના ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હોય. ખેતી સિવાયનું ક્ષેત્ર એટલે ઉદ્યોગ અને સેવા. 75% વધુ પુરુષો ખેતી સિવાયના ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હોય. અને છેલ્લે, વસ્તીની ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટરે 400 કરતા વધુની હોય, એવા તમામ વિસ્તારોને આપણે શું કહીશું? શહેર તરીકે ઓળખીએ છીએ. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, આ હતી નગર અથવા તો શહેરની વ્યાખ્યા. ચલો નવા પ્રશ્ન તરફ, શહેર ઉપરથી શહેરીકરણ એટલે શું? તો જુઓ, પહેલું જ વાક્ય એક ગુણનો પ્રશ્ન. તો કે શહેરીકરણ એ શેનું પરિણામ છે? જવાબમાં શું લખશો? આર્થિક વિકાસનું. કારણ કે જે પ્રદેશમાં આર્થિક વિકાસ હોય ને, તે જ પ્રદેશમાં લોકો સ્થળાંતર કરશે. જ્યાં વિકાસ નથી ત્યાં વસ્તી આવતી જ નથી. એટલે શહેરીકરણ એ આર્થિક વિકાસનું એક પરિણામ છે. હવે વ્યાખ્યા શું લખશો? વ્યાખ્યા, ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરી વિસ્તારોમાં, ક્યાંથી ક્યાં સુધી? ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરી વિસ્તારોમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહે છે. ફરીથી, ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરી વિસ્તારોમાં, બોલો,
ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરી વિસ્તારોમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહે છે. શહેરીકરણ એ સામાજિક અને આર્થિક પ્રક્રિયા છે. શહેરીકરણ એ એવી, આપણે એક શબ્દ ઉમેરીએ, શહેરીકરણ એ એવી સામાજિક અને આર્થિક વિકાસની પ્રક્રિયા છે કે જેમાં કોઈ એક વિસ્તારની વસ્તી વધે છે અને કેન્દ્રિત થાય છે. જો બહુ ડીપમાં સમજાવવાનું છે મારે, કોઈ એક વિસ્તારની વસ્તી વધે છે અને કેન્દ્રિત થાય છે. મતલબ ધારો કે રાજસ્થાન માંથી નોકરી ધંધા વ્યવસાય માટે લોકો ગુજરાતમાં આવે, પણ ગુજરાત તો ઘણું મોટું છે, તો ગુજરાતનો કોઈ એક પ્રદેશ, મેં કીધું ને કોઈ એક વિસ્તાર, જેમ કે અમદાવાદમાં આવે તો અમદાવાદની જ વસ્તી વધે છે અને કેન્દ્રિત થાય છે, એટલે કે સ્થિર થાય છે. કેમ? કારણ કે લોકો અમદાવાદ છોડીને જવાના જ નથી, અને જાય તો એ સ્થળાંતર જ નથી. સમજાય છે ને? એટલે ફરીથી, કોઈ એક વિસ્તારની વસ્તી વધે છે અને કેન્દ્રિત થાય છે, પરિણામે એ વિસ્તાર હવે નગર અથવા તો શહેર બને છે. આમ શહેરીકરણ એ વસ્તીના કેન્દ્રીયકરણનો ખ્યાલ દર્શાવે છે. ફરીથી, શહેરીકરણ શું દર્શાવે છે? વસ્તીના કેન્દ્રીયકરણનો ખ્યાલ દર્શાવે છે. તેમાં બે બાબતો. કઈ બે બાબતો? સ્થળાંતરની પ્રક્રિયા, એટલે કે ગામડામાંથી શહેરમાં આવવાની પ્રક્રિયા, અને શહેરી વસ્તી વૃદ્ધિ. કેવી રીતે? તો મેં હમણાં જ કીધું, કોઈ એક વિસ્તારમાં આવે એટલે વસ્તી વધે છે, અને નંબર બે, કેન્દ્રિત થાય છે. એટલે કે સ્થળાંતરની પ્રક્રિયા અને શહેરી વસ્તી વૃદ્ધિ, આ બંનેનો તેમાં સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, બંને પ્રશ્ન વેરી મોસ્ટ આઈમ્પી છે. શહેર એટલે શું અને શહેરીકરણ એટલે શું? તો સરસ રીતે બંને પ્રશ્નોનું રિવિઝન, સરસ રીતે તૈયારી, અને તૈયારી કર્યા બાદ જોયા વગર એક વખત લખવાનું રહેશે. આપનો દિવસ શુભ રહે, મંગલકારી રહે. અસ્તુ.